નમસ્કાર મિત્રો, આજે એક ચોંકાવનારી ઘટના લઈને ઓન ન્યૂઝ સામે આવ્યું છે. આ ઘટના એવી છે કે આપ પણ સાંભળશો તો ચોંકી ઉઠશો, કારણ કે જૂનાગઢમાં આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ ભાજપની કે જે જન આશીર્વાદ યાત્રા નીકળવાની છે અને તેના માટે રાત્રિના સમયે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આપ મારા પાછળ જે જોઈ શકો છો કે આ કાળવા ચોક છે કે જ્યાં જે ભાજપની જે ઝંડીઓ મારવામાં આવે છે તે મારવામાં આવી રહી હતી, પરંતુ આ ઝંડીઓને મારવામાં કોનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો પર્દાફાશ થયો છે. કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકાના વાહનોનો ઉપયોગ કરી અને ભાજપ દ્વારા ઝંડીઓ લગાવવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનાને લઈ પર્દાફાશ થયો છે અને જૂનાગઢના જાગૃત નાગરિક એવા રાજુભાઈ સોલંકીએ વિડીયો ઉતાર્યો છે અને આખો પર્દાફાશ કર્યો છે. અને તે પહેલા રાજુભાઈ સોલંકીએ મહાનગરપાલિકાના જે રોશની શાખાના અધિકારી છે હાજાભાઈ ચુડાસમા, તેમના સાથે વાત કરી છે. તે ઓડિયો પણ સામે આવ્યો છે. ઓન ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ લોકો માટે આ ઓડિયો સાંભળવા અમે મૂકીએ છીએ. જુઓ આ ઓડિયોમાં હાજાભાઈ ચુડાસમા શું કહી રહ્યા છે. એટલે ભાઈ, આ કોર્પોરેશનની ગાડી તમે ભાજપની ઝંડી લગાવી આપી ક્યાં? આ કાળવા ચોકમાં ઝંડી મારે તમારો ડ્રાઈવર છે, રોશની શાખા જૂનાગઢ આપી છે અમને. તમે આપી? હા. કા આપી? મહામંત્રી છો જૂનાગઢના? ઝંડી મારવી છે. અમે શૂટિંગ વિડીયો બધો ઉતાર્યો છે, તમારા ડ્રાઈવરે તમારો નામ બોલ્યો છે અને હું કમિશનર ને ફોન કરું છું, બરાબર? તમે હવે ભાજપના ગુલામ થઈને જીવો છો જિંદગી? આનો આનો ઓડિયો વાયરલ કરો. આપે ઓડિયો સાંભળ્યો કે જૂનાગઢ મહાનગરપાલિકાના રોશની શાખાના અધિકારી હાજાભાઈ ચુડાસમા સ્વીકારી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખના કહેવાથી તેણે રોશની શાખા મહાનગરપાલિકાનો સરકારી વાહન આપ્યો છે. શું મહાનગરપાલિકાના અધિકારીને સત્તા છે કે ભાજપને આ ગાડી તે આપી શકે, એ પણ ભાજપના કામ માટે? આ સવાલો હાલ ઉઠ્યા છે. આ પહેલા પણ આવા જે પ્રશ્નો સામે આવ્યા હતા કે મહાનગરપાલિકાના સરકારી વાહનોનો ગેરઉપયોગ થયો છે. વધુ એક આ ગેરઉપયોગ સામે આવ્યો છે અને જેણે રોશની શાખાની ગાડી ભાજપની ઝંડીઓ મારતા પકડી છે તેવા જાગૃત નાગરિક રાજુભાઈ સોલંકી આપણી સાથે ઉપસ્થિત છે. રાજુભાઈ, મોડો ચોંકાવનારી ઘટના સામે આવી છે, કાળવા ચોક વિસ્તારમાં શું જોયું આપે? હું કાળવા ચોકમાંથી આવતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડવામાં આવતા હતા. એ ઝંડા રોશની શાખાની ગાડી એટલે સ્ટ્રીટ લેખાની ગાડી મહાનગરપાલિકા જૂનાગઢની ગાડીમાં લગાડવામાં આવતા હતા, ત્યારે મેં જઈને કીધું કે ભાઈ આ ઝંડીઓ કેના કહેવાથી લગાડવા ગાડીમાંથી તમે? ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે અમને હાજાભાઈ ચુડાસમાએ સૂચના આપી છે કે ભાજપની ઝંડીઓ મારવાની છે, તમે ગાડી લઈને જાઓ. એટલે મેં હાજાભાઈ ચુડાસમાએ ફોનમાં વાત કરી તો હાજાભાઈ ચુડાસમાએ એમ કીધું કે મને પુનિતભાઈ શર્માનું સૂચના છે અને મેં ગાડી મોકલી છે. આપે ઓડિયો વાયરલ થયો છે આપનો કે આપ હાજાભાઈ ચુડાસમા સાથે વાત કરો છો, શું વાત કરી અને શું આખી ચોંકાવનારી ઘટના છે? હાજાભાઈ ચુડાસમાએ વાત કરી ત્યારે મને એમ કીધું કે પુનિત શર્માએ મને સૂચના કરી, એટલે મેં એને કીધું કે તમે ભાજપના મહામંત્રી છો કે કર્મચારી છો મહાનગરપાલિકાના, કે પુનિત શર્મા કોઈ રાષ્ટ્રપતિ નથી આ દેશનો, કે જૂનાગઢનો કોઈ રાજા નથી, તમે એના કહેવાથી ગાડી મોકલો છો. મહાનગરપાલિકાના સરકારી વાહનોનો ઉપયોગ છે, શું ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષ હોય સરકારી વાહનનો ઉપયોગ કરી શકે? જ્યારે પણ સરકારી કાર્યક્રમ હોય, કોઈ નેતા આવતા હોય કે ભાજપની કોઈ દી કોઈ પણ સરકારી વાહનનો ઉપયોગ કરી શકે. ખરેખર જો એને ઝંડીઓ મારવી હોય તો એને પ્રાઇવેટ વાહનમાં ઝંડીઓ મારવી જોઈએ, જેથી કરી જનતાના પૈસે જે જનતા હાઉસ ટેક્સ નાખે છે અને એનો દુરુપયોગ થાય છે જનતાનો. સરકારી વાહનનો ગેરઉપયોગ થયો છે, દુરુપયોગ થયો છે, આ બાબતે આગામી દિવસોમાં કોઈ પગલાં લેવામાં આવશે અને કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? હા, જો હાજાભાઈ ચુડાસમા ઉપર એની કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે, એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો બે ચાર દિવસની અંદર અમે કમિશનર સાહેબને મળી અને રજૂઆત કરશું, અને કમિશનર સાહેબ પાસે સંતોષકારક જવાબ નહીં મળે તો અમે કલેક્ટરશ્રીને મળશું, અને કલેક્ટર સાહેબ નહીં મળે તો રાજ્યપાલને પણ રજૂઆત કરી આ બાબતે.
સેલ્ફી લે લે સેલ્ફી આનો આનો લે લે આ નગરપાલિકા લઈ લે કર્મચારી ભાજપના મહામંત્રી છો તમે, થોડા સમાન તમે જાય. આ ભારતીય જનતા પાર્ટી નો કાલે પ્રોગ્રામ છે, કાર્યક્રમ જન આશીર્વાદ યાત્રા કાઢે છે. આ જુનાગઢ કોર્પોરેશનની ગાડીમાં આ ભાજપ વાળા કામ કરવાના કર્મચારી છે. ભાઈ આ રાજકોટમાં જે દાવો બનાવ્યો છે એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. આ ભાઈની વિરુદ્ધમાં કોર્પોરેશનના અધિકારી જે તે અધિકારીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ. આ ભાજપના ઝંડા તમે જોવા મારે છે. આ ગાડી કોર્પોરેશન મહાનગરપાલિકા જુનાગઢની ગાડી છે. આ લઈ લે. આ જુનાગઢ મહાનગરપાલિકાની ગાડી છે. ભાજપ ધંધા મારવાનું કીધું તમને, એક ગાડી લઈ જાવ એને. એટલે હું લેવા લઈ જાવ ભાજપ ના ઝંડા માર્યા. કોણ કીધું ડોક્ટર? ચુડાસમા. આખું નામ બોલો. ચુડાસમા સર. ચુડાસમા નામ છે ને. આખું શું છે તમારી? ઇન્જિનિયર. સેના ઇન્જિનિયર છે? લાઈટ શાખા. રેડી. અને બોલાવ નંબર પ્રમાણે બદલો. મહાનગરપાલિકા વોટ લઈ લઈ લીધું. બધું લઈ લીધું. પ્રેસ વાળાને બોલાવું. બોલો. કાલે રાતે આ મહાનગરપાલિકાની ગાડી ભાજપના ઝંડાઓ લગાડતી હતી. સ્ટ્રીટ લાઇટ શાખાની ગાડી અને કાર્યપાલક ઇજનેર સ્ટ્રીટ લાઇટ દ્વારા, સ્ટ્રીટ લાઇટના ઇન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવેલું કે આ અમે ભાજપ શહેર પ્રમુખના ઈશારે, અમે આ પુનિતભાઈ શર્માના ઈશારે કે અમે આ બધી કામગીરી કરી રહી હતી, અમને સૂચના હતી. તો આ ખરેખર સ્ટ્રીટ લાઇટની ગાડી સ્ટ્રીટ લાઇટના પ્રજાના જે કામ હોય એના માટે હોય છે, આ કોઈ પાર્ટીના કામ માટે હોતી નથી. અને આ ગેરવ્યાજબી છે અને પ્રજાના પૈસા આ રીતના ધુવાડા કરવા યોગ્ય નથી. અગાઉ પણ મહાનગરપાલિકાની ગાડીઓનું ખૂબ જ મોટા પાયે દુરુપયોગ થયેલો છે. જે શિવરાજપુર પછી અમદાવાદ એરપોર્ટ ઉપર અલગ અલગ જગ્યાએ વાહનોના દુરુપયોગ થયા છે. અધિકારી દ્વારા ઘણી વખત પકડાણા છે, કાર્યપાલક ઇજનેર પણ પકડાણા છે ગાડીનો દુરુપયોગ કરતા. ગત જનરલ બોર્ડમાં પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ જીપીએસ સિસ્ટમ તમામ વાહનોમાં લગાવવામાં આવે જેથી કરીને પારદર્શિતા રહે અને ગાડીનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ પણ ખબર જૂનાગઢની જનતાને પડે, જેથી કરીને આ ખોટા ખર્ચા અને પ્રજા ભરતી જે ટેક્સ ભરે છે એ પૈસાનો દુરુપયોગ થતો અટકે. પરંતુ શાસક પક્ષે પોતાના બહુમતીના જોરે દરખાસ્ત ઉડાડી દીધી હતી. ખરેખર જો આ રીતના અવારનવાર બનાવ બને છે અને સ્ટ્રીટ લાઇટ શાખાના ગોડાઉનમાં હાલ ભાજપના ઝંડા બારેમાસ પડ્યા રહી છે. ગમે ત્યારે સ્ટ્રીટ લાઇટ શાખાના વાહનો પાર્ટીના કામ માટે ઝંડાઓ લગાડવા નીકળી પડે છે. જ્યારે પણ આવા કાર્યક્રમો હોય ભાજપના ત્યારે ગમે ત્યારે ઝંડાઓ તમામ સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર લગાવવામાં આવે છે અને આની પહેલા પણ અમે ઘણી વખત વિડીયો બનાવીને પકડેલા છે. ખરેખર આ વસ્તુ વ્યાજબી નથી. પ્રજાના કામ માટે વપરાતા વાહનો ભાજપના પોતાના કામ માટે વાપરવા યોગ્ય નથી. ખરેખર શાસકોએ પણ સમજવું જોઈએ કે આ મહાનગરપાલિકા એટલી બધી સદ્ધર નથી. લોકો ટેક્સના પૈસાઓ ભરી ભરી લાંબા થઈ જાય છે, કામ થતા નથી કોઈ પણ. ત્યારે આવા ખર્ચાઓ ખરેખર બંધ કરવા જોઈએ અને કમિશનર સાહેબને વિનંતી છે કે આવા લોકો ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ. અધિકારી ઉપર તથા આગળ જે પણ દોષિત હોય તમામ ઉપર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. મને તમારા માધ્યમથી જાણ થઈ, રાતનો બનાવ છે અને મને ખ્યાલ નથી. આજે ઓફિસે જઈ અને જે કોઈ આમાં જવાબદાર હોય અથવા જે કાંઈ કાર્યવાહી કરવી પડે કરવા માટે હું કમિશનરને જણાવું છું અને
જે કઈ કરવું પડે કમિશનર એની કાર્યવાહી કરશે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે, પરંતુ ઘટના સામે આવી છે અને સવાલો ઉઠી રહ્યા છે કે શું સરકારી વાહનો કોઈ પણ પક્ષ વાપરી શકે કે નહીં. આ બાબતે આપણે કમિશનરને પણ મળશું, પણ ત્યાં સુધી આટલા સમાચાર માટે આપ જોતા રહો અને આ સમાચાર જો આપને જોવા ગમ્યા હો તો વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.